મહત્વના સમાચાર મળી રહ્યા છે. સીએમ રૂપાણીએ ખેડૂતોના હિત માટે મહત્વનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્રના 79 ડેમોમાંથી સિંચાઈ માટે અપાશે પાણી, તો 1,48,200 એકર વિસ્તારને પાણી આપવાનો નિર્ણય સીએમ રૂપાણીએ કર્યો છે. મધ્ય ગુજરાતના કુલ 13 ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવશે. 5,18,700 એકર વિસ્તારને આ પાણી આપવામાં આવશે. આપણી સાથે અત્યારે સોનલ ઉનડકટ જોડાઈ ગયા છે. હજી જણાવશો કે સીએમ રૂપાણીએ ખેડૂતોના હિત માટે મહત્વનો નિર્ણય કર્યો છે. સંવેદનશીલ મુખ્યમંત્રીએ વધુ એક વખત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે 141 પૈકી 36 ડેમો છે તેમાં પીવાનું પાણી હજુ 2 માસ માટે આરક્ષિત કરેલું છે. આવા સંજોગોમાં સૌરાષ્ટ્રના 80 ડેમોમાંથી 1,48,200 એકર વિસ્તારને સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે પૈકી હાલમાં 23 ડેમમાંથી પાણી આપવામાં આવી રહ્યું છે, જેમાં જામનગર આના અને જામનગર સહિતના જે ડેમો છે તેનો સમાવેશ થાય છે. અને આ રીતે 13 ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવાનું હાલના તબક્કે શરૂ કરી દેવામાં આવ્યું છે. અને રાજકોટ માટે પણ આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે, અને મોરબી જિલ્લા માટે પણ અને પોરબંદર માટે પણ આ પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે. એટલે કે કહી શકાય કે સૌરાષ્ટ્ર માટે જે હાલ ખેતીના પાણી માટેની સૌથી જરૂર છે, સિંચાઈના પાણી માટેની સૌથી વધુ જરૂર છે, એવા વિસ્તારો માટે થઈને મુખ્યમંત્રી તરફથી આ સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. અને સાથે સાથે જ ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમમાં જે પીવાનું પાણી છે તે આરક્ષિત રાખ્યા બાદ 50 એકર વિસ્તારને પણ પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. અને જે આ વિસ્તારની માગણી હતી તે મુજબ પાણી પૂરું પાડવામાં આવ્યું છે. આ રીતે સમગ્ર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વિવિધ ડેમોમાંથી પીવાનું પાણી આરક્ષિત રાખી અને સિંચાઈ માટેનું પાણી છોડવાનો જે નિર્ણય મુખ્યમંત્રી તરફથી લેવામાં આવ્યો છે, જેના પગલે જગતના 7 માટે આ સૌથી મહત્વનો નિર્ણય કહી શકાય, ખેડૂતો માટે મહત્વનો નિર્ણય કહી શકાય. કેમ કે હાલના તબક્કે જે રીતે વરસાદ ખેંચાઈ રહ્યો છે તેવા સંજોગોમાં સરકાર દ્વારા છોડાયેલું આ સિંચાઈ માટેનું પાણી ખેડૂતો માટે સૌથી વધુ ઉપયોગી બની રહેશે. જી ચોક્કસ, આભાર આપનો સમગ્ર જાણકારી બદલ. તો સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે ક્યાંક હિતલક્ષી નિર્ણય કહી શકાય, કારણ કે ગુજરાતના ખેડૂતો માટે અને ખાસ કરીને પીવાનું પાણી મળી રહે તે માટે સીએમ રૂપાણી દ્વારા નિર્ણય કરાયો છે. સૌરાષ્ટ્રના 79 ડેમોમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવશે, સાથે જ મધ્ય ગુજરાતના કુલ 13 ડેમોમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવશે અને દક્ષિણ ગુજરાતના વિવિધ ડેમોમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવશે. એટલે વિજય રૂપાણી દ્વારા ખેડૂતના હિતલક્ષી નિર્ણય કહી શકાય, કારણ કે સમગ્ર ગુજરાતમાં પીવાનું પાણી મળી રહે સાથે ખેડૂતોને પાણી પહોંચાડી શકાય તેવો નિર્ણય કરાયો છે.